હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ. હું છું રોહિત ખેર. સ્વાગત કરું છું તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આજે વાતો કરવાની છે આપણે ક્લાસ 12 ચેપ્ટર નંબર 8 ના સ્વાધ્યાયની જે નાની નાની દાખલીઓ છે કે જે MCQમાં તમને પૂછાઈ શકે એવી. તો ચલો સૌથી પહેલા આપણે વાતો કરીએ દાખલીની 8.3. જો રકમમાં ધ્યાન આપો શું કીધું છે, 10^-10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતો પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતો રેડિયો તરંગો, કઈ ભૌતિક રાશિ આ ત્રણેયની અંદર સમાન હશે? જો તરંગ લંબાઈ તો અલગ આપી દીધી છે, તરંગ લંબાઈ અલગ હોય તો આવૃત્તિ પણ અલગ હોય, તો સમાન શું? આપણે ખબર છે દરેક વસ્તુ વિદ્યુત ચુંબકીય તરંગો છે અને દરેક માટેની ઝડપ શૂન્ય અવકાશમાં એની ઝડપ છે તે સમાન હોવાની છે. એક્સ રે, રાતો પ્રકાશ કે રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો હોવાથી દરેકની ઝડપ સી 3×10^8. જો સી મેં કીધું છે એનો મતલબ શું છે? શૂન્ય અવકાશમાં, બરાબર. દરેક માટે શૂન્ય અવકાશમાં એની ઝડપ છે તે બચ્ચા પાલટી સમાન થવાની છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. શું કીધું છે? આ MCQમાં તમને પૂછાઈ શકે, એકદમ સિમ્પલ છે, સિમ્પલ છે. ચલો નેક્સ્ટ છે, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. અચ્છા, પ્રસરણની દિશા આપી દીધી એ લોકોએ ઝેડ, તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકવાના છો? ચલો પેલો તો આનો આન્સર તમને બચ્ચા પાલટી અહીં વી એટલે કે પ્રસરણની દિશા પ્લસ ઝેડ આપી દીધી છે. હવે પ્રસરણની દિશા એટલે કે વી ની એટલે શું છે? ઈ ક્રોસ બી આપણે શીખી ગયા છે, વી બરાબર ઈ ક્રોસ બી છે. હવે આનો જવાબ ઈ ક્રોસ બી નો બચ્ચા પાલટી જવાબ શું આપણે લાવવો છે? ઝેડ દિશા, ઝેડ એટલે કે કે કેરેટ. તો અહીંયા ઈ ક્રોસ બી કરવાથી કે કેરેટ ક્યારે આવે? તો કે આઈ ક્રોસ જે કેરેટ હોય તો આઈ જે કે, યાદ છે ને, આઈ ક્રોસ દિશા એક્સ હશે અને બી ની દિશા વાય હશે. ઈ ક્રોસ બી પરથી કહી શકાય કે ઈ ની દિશા પોઝિટિવ એક્સ તથા બી ની દિશા પોઝિટિવ વાય હશે, તો જ આઈ ક્રોસ જે બરાબર કે કેરેટ થશે, કેમ કે વી ની દિશા તો પ્લસ ઝેડ એ લોકોએ આપી દીધી છે. દાખલો અહીંયા એ લોકોએ પૂર્ણ નથી કરેલો, આગળ એવું કીધેલું છે કે તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો એની તરંગ લંબાઈ કેટલી? બચ્ચા પણ તે આવૃત્તિ આપી છે 30 મેગાહર્ટ્ઝ, મેગાહર્ટ્ઝ તો એ એકમ નથી, હર્ટ્ઝ છે. તો મેગામાંથી હર્ટ્ઝમાં જવા માટે 10^6 અને 30 છે તો એક ઝીરો અહીંયા જા દે, તો લખી નાખે 3×10^7 હર્ટ્ઝ. ન્યુ એપું છે, લેમ્ડા શોધવાનું કીધું છે. એક સૂત્ર બધા માટે જાણીતું છે, લેમ્ડા ઇન્ટુ ન્યુ બરાબર સી. તો ન્યુ આપી દીધું છે તમને, લેમ્ડા શોધવાનું છે. લેમ્ડા ના સૂત્રોને કરતા હોય તો સી અપોન ન્યુ, સી એટલે કે 3×10^8 ઘાત, દરેકને ખબર છે છેદમાં ન્યુ, 3 કેન્સલ થશે, 10^7 ઉપર જશે, માઇનસ થશે 10^8 માઇનસ 10^7, તો જવાબ આવશે 10^1 એટલે કે 10 મીટર. પતી ગયો છે 2 માર્ક્સ ખીચામાં. ચલો નેક્સ્ટ આપણે જોઈએ છીએ, જો આની અંદર 2 માર્ક્સ નો થિયરી અથવા દાખલો પૂછાય તો આ બધું 2 માર્ક્સમાં પૂછી શકવાની શક્યતા છે, એટલું ઇઝી ઇઝી પણ પૂછાઈ શકવાની શક્યતા છે અથવા તો MCQમાં પૂછાશે, બરાબર. ચલો નેક્સ્ટ કીધું છે, એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે, તો એને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો? બરાબર આની જેમ જ છે, ન્યુ એપા છે તમને 7.5 અને બીજા એપા છે 12 મેગાહર્ટ્ઝ, બંનેને એસા એકમમાં ફેરવવા માટે મેગા છે તો 10^6 કરેલી છે, અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો એટલે કે લેમ્ડા 1 લેમ્ડા 2 શોધવાના છે બચ્ચા પાલટી. ન્યુ આપેલું છે, લેમ્ડા શોધવાના કીધા, તો લેમ્ડા ઇન્ટુ ન્યુ બરાબર સી, દરેકને ખબર છે. તો લેમ્ડા શું થશે? સી અપોન ન્યુ. જ્યારે ન્યુ 1 લખો ત્યારે લેમ્ડા 1, ન્યુ 2 માટે લેમ્ડા 2 કરી લેમ્ડા 1 આવશે 40, બીજો આવશે અહીંયા 25, મતલબ શું થઈ ગયો ગાળો, શું થઈ ગયો આમ 25 મીટર થી 40 મીટર થઈ ગયો છે. મિનિમમ છે લેમ્ડા 2 25 મીટર, મેક્સિમમ છે લેમ્ડા 1 40 મીટર. આપણે ખબર છે જ્યારે ન્યુ મિનિમમ હોય ત્યારે લેમ્ડા મેક્સ મળવાનું છે, ન્યુ મેક્સ હોય ત્યારે લેમ્ડા મીન મળવાનું છે, એ ટાઈપની વસ્તુ આપણે ખબર છે. તેના ઉપરથી 2 તરંગ લંબાઈ આપણે આરામથી મળી રહેવાની છે. ચાલો આગળ વધીએ, શું કીધું છે સ્વાધ્યાય 8.6, એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10^9 હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે.
અચ્છા વિદ્યુતભાર દોલનો કરે છે એલસી દોલનોમાં જે વિદ્યુતભાર દોલનો કરતો તો એની જેમ વિદ્યુતભાર દોલનો કરે છે તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે હવે આપણે ખબર છે થિયરી પોર્શનમાં આપણે એની જે લાક્ષણિકતામાં શીખી ગયા હતા કે ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એના ઉદ્ગમની આવૃત્તિ જેટલી જોઈએ ઉદ્ગમ એટલે કે સોર્સ જેના વડે તે ઉત્પન્ન થયો છે તો અહીંયા ઉદ્ગમની આવૃત્તિ બચ્ચે આપણે 10^9 આપેલી છે તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ આટલી જ થશે ચાલો છેલ્લો દાખલો આજના લેક્ચરનો 8.7 સિમ્પલ વસ્તુ એકદમ છે એ પણ શૂન્યાવકાશમાં હાર્મોનિક તરંગ માટે કોઈ એક ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય 510 નેનો ટેસ્લા આપેલું છે તે ભાગમાં વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે કે વિદ્યુત ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય કેટલું આપણે ખબર છે E બરાબર BC યાદ છે ને મેં યાદ રાખવાનું કીધું હતું E બરાબર BC તો અહીંયા આપણે B0 ની વાત કરીએ તો અહીંયા પણ 0 E0 બરાબર B0 અહીંયા RMS તો અહીંયા પણ RMS બરાબર જો કે બંનેમાં આપણે મેક્સિમમ ની વાત છે B0 510 નેનો ટેસ્લા છે તો 10^-9 ટેસ્લા અને C તો 3 ગુણાકારમાં 10^8 ફાઇનલ જવાબ લાવજો જે આવવાનો છે 153 E છે તો યુનિટ શું લખાય VM ઇનવર્સ અથવા તો NC ઇનવર્સ આમ જોતા 4 એમસીક્યુ કરી અને એવું સમજવાનું છે એકદમ સરળ સરળ દાખલા છે બોર્ડ ઉપર છે બચ્ચા પાર્ટી સ્ક્રીનશોટ લઈ લેજો તમારી ફેરબુકમાં લખી લેજો થેન્ક યુ બચ્ચા પાર્ટી થેન્ક યુ સો મચ કીપ લર્નિંગ કીપ શેરિંગ